हर्ष हर्ष तुम आ तो अमर नो अस्थि कलश छे। अमर ना अस्थि लेने तमे क्या जा रहा छो? माड़ी ने सौंपा। एक मिनट। कलश नी नीचे शू छे? बताओ। बंदूक बंदूक लेने क्या जाओ छो? बोलो उभारो। क्या जा रहा छो? मारा रास्ते थी टीचा टीचा मारा रास्ते थी नहीं हटू। एक पण डगलू आम थी तेम नहीं खसू। तमे मने जवाब आपो। तमे शू करवा जा रहा छो? नहीं जवा दो, मने जवाब आपो। तमे शू करवा जाई रहा छो? नहीं नहीं जवा दो। मने जवाब आपो। तमे शू करवा जाई रहा छो? मने एक बार कीधु ने मारा रस्ते थी हटी जा। दरवाजो खोलो, दरवाजो खोलो। हर्ष रोकाई जाओ, रोकाई जाओ। हर्ष दरवाजो कौन ठोके छे? आपने आपने चेक करिए ऊपर। हर्ष भाई, हर्ष भाई, तुम्हारा हाथ में बंदूक, तुम्हें बंदूक लेने? भाई, भाई तुम्हें क्या चाहिए रहा छो? ने तुम्हारी पास बंदूक क्या थी अभी? ने अब अस्थि नो कलश ने अब तो शू छे? भाई, मारी बात सांभळो। रवि, रवि मारो रस्तो छोड़। भाई 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 शांत थई जाओ। मांडीने वात करिए ने आपणे। हाँ भाई, भाई भाई प्लीज। रवि हूँ बीजी वार नहीं कहूँ। भाई मैं तो बात समझो। भाई इनफ। भाई 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 हाथ तुम शू करो? मैंने करवा दो।
મારા રસ્તામાં વચ્ચે નહીં આવો. દવે પાછા જા ભાઈ, પ્લીઝ મારી વાત. દવે પાછા જા ભાઈ. આ આ ભાઈ 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 નહીં હર્ષભાઈ, પ્લીઝ. બંદા જો કોઈ આગળ આવ્યું છે ભાઈ, ભાઈ મારી વાત સાંભળો. રવિ નહીં ભાઈ, પ્લીઝ. આ બધું શું? રવિ ગો બેક. ભાઈ ભાઈ મારી વાત સાંભળો પ્લીઝ. પ્લીઝ ભાઈ મારી વાત હર્ષભાઈ, ભાઈ મારી વાત સાંભળો. ભાઈ ભાઈ ગન મને આપી દો. ભાઈ 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 કોણ? હર્ષ માણેક. બોલો, કોઈ તો રોકો હશે. દરવાજો ખોલો, કોઈ તો દરવાજો ખોલો. મને મને બહાર કાઢો અહીંયાથી. બોલો દરવાજો, કોઈ તો ખોલો દરવાજો. ભાઈ રવિ, આ હર્ષભાઈ શું કરવા બેઠા છે? કુશળ અત્યારે હર્ષભાઈને સમજવા અઘરા નહીં, અશક્ય છે. પણ આ હર્ષભાઈ બંદૂક લઈને કંચન આંટીના રૂમમાં કેમ ગયા હશે? કઈ ના કરવાનું કરી બેઠા તો? ભગવાન જાણે હર્ષભાઈ શું કરવા બેઠા છે ને, એમની પાસે બંદૂક ક્યાંથી આવી? અને એ કે આડુ અવડુ ના કરી બેસે. એક્ઝેક્ટલી. કઈ નહીં થાય પ્લીઝ, તમે લોકો ખોટા વિચારો ના કરો. શું ખોટા વિચારો ના કરો? હર્ષભાઈ બંદૂક લઈને અંદર ગયા છે અને દરવાજો અંદરથી બંધ છે. આવામાં ખોટા વિચારો ન આવે તો શું આવે? એટલે તમને હકીકત ખબર પડી ગઈ? આંખો ખુલી ગઈ. મારી લાગણીની, મારી ભાવનાની આંખો ખુલી ગઈ અને સમજાઈ ગયું કે અત્યાર સુધી મારી લાગણી એક ગુનેગાર પર વ્યર્થ હતી. બહુ લાંબુ ચલાવ્યું જુઠ્ઠાણું તમે. તમે એકલા નહીં, તમારા પરિવારે પણ. આખો પરિવાર જુઠ્ઠો. બહુ મોટું નાટક કર્યું ને મારી સાથે. તો એકલા કેમ આવ્યા છો? બોલાવો તમારા પરિવારને, એ પણ જુએ એક દીકરાને ખોયા પછી માની શું હાલત છે, શું વેદના છે. બોલાવો બધાને. તમે તમે એક માંથી એનો દીકરો છીનવી લીધો, એક થનાર પત્નીથી એનો પતિ છીનવી લીધો, અમારા સપના અમારી ભાવનાઓનો તમાશો કર્યો. બહુ મોટું નાટક કર્યું તમે. તમે તમાશો પણ છું. બોલાવો બધાને. મને તો એ નથી સમજાતું કે હર્ષભાઈ પાસે ઘણ ક્યાંથી આવી. રવિ, તું હર્ષભાઈ સાથે વાત કરને, કદાચ એ દરવાજો ખોલે. ના રવિભાઈ, કુશલભાઈ, આપણે લોકો એવું નહીં કરી. ઓલરેડી હર્ષભાઈ આપણને આમાંથી બહાર રહેવાની ચેતવણી આપી છે. આપણા પ્રયત્નો કરવાથી ક્યાંક એમનો ગુસ્સો વધારે વધી ગયો હતો. કંચન આંટી પણ છે અંદર. અને બસ આપણે લોકો છે ને અહીંયા જ રહીને ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે લોકો સાંભળો મારી વાત. આપણે લોકો અહીંયા રહીને બસ પ્રાર્થના કરીએ ભગવાનને કે હર્ષભાઈનું મગજ શાંત થઈ જાય અને કંઈ ના કરવાનું કરીને આ બેસે. બસ વેરી બેડ આઈડિયા. અરે પણ હર્ષભાઈ ઓલરેડી ગુસ્સામાં છે.